नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप અને વાસુદેવ વિદ્યાલય યુટ્યુબ ચેનલ માં હું નિધિ ગોરેચા સ્વાગત કરું છું. અને આજે ચેપ્ટર નંબર 14 ધોરણ 2 વિષય ડ્રોઈંગ એમાં આપણે ચેપ્ટર 9 છે મારો મજાનો દિવસ તે જોઈએ છે. એમાં આપણે 12 વિષયની સમજ મેળવી જુદા જુદા દિવસો એટલે કે અઠવાડિયાના જે 12 હોય છે તે તમે શીખી ગયા છો. પછી એક વર્ષમાં 12 મહિના આવે છે એના વિશેનો અભ્યાસ કરેલો, બધાને સરખી રીતે સમજાવ્યું છે. તો હવે આજે તમને પેજ નંબર 104 તમારી સામા પેજ નંબર 104 એના પ્રશ્ન નંબર 12 છે. ચિત્રના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. તમે જોઈ શકો છો તમારી સ્વાગતમાં તમને અહીંયા જુદા જુદા 12 ચિત્ર આપેલા છે બરાબર, અને એની નીચે તમને કુલ 10 પ્રશ્ન આપેલા છે એમના જવાબ આપણે અત્યારે આપવાના છે. તો કેવી રીતે આપવાના? તો ચિત્ર જોવાના છે અને એ રીતે તમને નંબર પ્રમાણે ક્રમમાં જે જે પ્રશ્ન પૂછેલા છે એના જવાબ લખવાના છે. તો ચાલો બાળકો, પહેલો પ્રશ્ન શું છે? જાન્યુઆરી મહિનામાં કયો તહેવાર આવે છે? જાન્યુઆરી મહિનો એટલે કે અંગ્રેજી મહિનાનો અંગ્રેજી વર્ષનો પહેલો મહિનો બરાબર. તો ચિત્રમાં જોવા જઈએ, પહેલું ચિત્ર તમને પતંગનું આપેલું છે, દેખાય છે બધાને? પહેલું ચિત્ર પતંગનું છે જે કયા મહિનામાં આવે છે? પેલા ચિત્રમાં કયો મહિનો લખેલો છે એ સરખું જોવો. જાન્યુઆરી લખેલું છે, લેખાણું બદલાય જાન્યુઆરી. તો આપણને પ્રશ્ન પૂછેલો છે કે જાન્યુઆરી મહિનામાં કયો તહેવાર આવે છે. તો તમને બધાને ખ્યાલ જ હશે કે પતંગ ચગાવો છો ને તમે બધા, પતંગ ઉડાડવાનું એને શું કહેવાય? ઉત્તરાયણ કહેવાય બરાબર, મકર સંક્રાંતિ. અને એ કઈ તારીખ આવે છે? 14 જાન્યુઆરી. તો આપણને પૂછ્યું છે કે જાન્યુઆરી મહિનામાં કયો તહેવાર આવે છે? તો આપણે અહીંયા લખશું ઉત્તરાયણ બરાબર. કામસ્થાને તારીખ લખી નાખશું 14 જાન્યુઆરી. એના પછી બીજો પ્રશ્ન, હોળી કયા મહિનામાં આવે છે? તમે ચિત્રમાં જોઈ શકો છો તમને અહીંયા પિચકારીનું ચિત્ર આપેલું છે, એમાં શું લખેલું છે? કયો મહિનો છે? માર્ચ મહિનો, ત્રીજો મહિનો માર્ચ મહિનો હોય છે બરાબર. એટલે હોળી માર્ચ મહિનામાં આવે છે. સ્વાતંત્ર્ય દિન એટલે 15મી ઓગસ્ટ બરાબર, એની તારીખ છે.
ખબર જ હશે ડિસેમ્બર મહિનામાં ક્યાં મહિનામાં આવે છે નાતાલ.